દેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો રીંગણની વાડીમાં વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું આજે એક નાની સરખી ટ્રીક બતાવવા જઈ રહ્યો છું આજના ભાગદોડના જમાનાની અંદર યાર માણસ ધંધા પરથી થાકીને આવે ને હું જે આઠ નવ વાગે થાકીને લોટપોટ થઈ જાય કંપનીમાં નોકરી કરતા હોય તોય પણ આવે એટલે થાકીને લોટપોટ થઈ જાય ઓફિસમાં નોકરી કરતા હોય તો માનસિક રીતે પણ માણસ થાકી જાય મિત્રો આ થાક જે ઉતારવાનો એક સરળ અને સસ્તો પ્રયોગ બતાવું છું કારણ કે આ તો આપણા ગઈડિયા કરતા આયા છે યાર આપણા ગઈડિયા બાપ દાદાઓ આ પ્રયોગ કરતા હતા અને એ નહીં જાનવરોને પણ આ પ્રયોગ કરાવ બળદોને પણ આ પ્રયોગ કરાવતા હતા બરાબર સમજી લેજો કે એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીમાં વીસ ગ્રામ ગોળ સફેદ ગોળ નહીં લાલ ગોળ બને તો દેશી ગોળ લેવાનો એને ઓગાળી નાખો અને બે ઇલાયચીના કન લેવાના એનો પાવડર કરી નાખી દો અને પછી આ બધું તમે પી જાઓ દવાખોનાનો એક બોટલ ચઢાવે ને એટલી સાહેબ સ્ફૂર્તિને શક્તિ આવી જશે એની અંદર એટલે ખાસ આ ધ્યાન રાખજો આપણે ખબર છે યાર આ તો હવડે લક્ઝરીઓ લક્ઝરીઓ બધું આવ્યું બાકી પહેલાં તો યાર કહે હતું ગાળોમાં જોણો જતી હતી અમે ગાળો લઈને છે એટલે રિવાજ હતો આપણા બાપ દાદાનો કે જોનમાં જે ગાડું પહેલું જાય ને એના બળદને ગોળ ખવડાવતામાં આવતો કેમ ઘાસ નહીં કે બીજી કોઈ વસ્તુ નહીં ગોળ જ ખવડાવવામાં આવતો હતો એનું એક જ કારણ સાહેબ એથી ખબર પડે કે ગોળમાં કેટલી તાકાત છે એમાં યાર આયરનને કેલ્શિયમને જે મેગ્નેશિયમ પોટેશિયમ છે એ જબરજસ્ત કામ કરે છે એટલે બળદોને પણ ખવડાવવામાં આવે આજે પણ ઘણા લોકો જ્યારે ગાયોને દાન કરે છે ત્યારે ગોળ ખવડાવ ખવડાવ ખવડાવીને ગાયોને દાન કરે છે બહુ એનર્જી મળે છે એમાંથી અને મિત્રો આ પ્રયોગ કરવા જેવો છે જો તમે સાંજે એકદમ થાકીને લૂઝ થઈ જતા હોય માનસિક રીતે શારીરિક રીતે બધી રીતે તો મિત્રો ખાસ આ પ્રયોગ કરજો અને આનાથી તમારા શરીરમાં એનર્જી આવશે તો ખાસ આટલી વાત ધ્યાનમાં રાખજો મિત્રો કોઈ કંઈ કહ્યું છે ખબર નહીં પલકી મૂરખ બાત કરે કલકી મેળીને માળિયા મંદિરિયા તેરા કોણ જાને કલકી ખબર નહીં પલકી મૂરખ વાત કરે કલકી એક પડની ખબર નથી યાર અને બધું ઉહેળવા પડ્યો છે યાર પોંચ બીઘો છે પાંચસો બીઘો ચારે થાય એક લાખની એફડી છે દહ લાખની એફડીઓ ચારે થાય આ બધું ભેગું કરવામાં પડ્યો છું એટલે પણ તને શ્વાસનો ભરો તું ગેરંટી કાર્ડ લઈને આવ્યો છું આજ સુધી આજે અને ભવિષ્યમાં કોઈ એવો માણસ જન્મ્યો નથી અને જન્મવાનો નથી કે જેને છોડેલો શ્વાસ પાછો લેવાનું જેની પાસે ગેરંટી કાર્ડ હોય મને તમને આ દુનિયાના કોઈ પણ માણસને મોટા મોટા તીસમારખા હોય ને એમને પણ કુદરતે શ્વાસ લેવાની સત્તા આપી નથી શ્વાસની સત્તા સાહેબ કુદરતે એની પાસે રાખી છે એટલે જ આપણે શ્વાસ નથી બંધ કરવો છતાં પણ આપણે શ્વાસ બંધ થઈ જાય છે એ જ બતાવે છે કે મારે શ્વાસ બંધ નથી કરવો છતાંય મારો શ્વાસ બંધ થઈ જાય છે અને મારે મરી જવું પડે છે આટલું આપણી ઓખોએ જોઈએ છે પછી તો માનવું પડે યાર કે શ્વાસની સત્તા નથી આપણી પાસે અને એક પડની ખબર નથી અને આપણે તરી વર્ષના પ્લાનિંગો કરીએ છીએ વર્તમાનમાં જે કુદરતે ક્ષણ આપી છે એ ક્ષણનો ભરપૂર ઉપયોગ કરી લો એમાં મન વચન કાયાથી બીજાને સુખ સુખી કરો પરમાર્થ પરોપકારના કાર્યો કરી અને પુણ્યનું ભાથું બાંધી લો મિત્રો તો એનાથી આપણું જીવન દૈવી બનશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત